स्वागत है तमारो एक नवा वीडियो में फरी तमारा माटे एक नवी अने यूनिक आइटम लेने आवी गई छे। अने आजे आपणे जे जगह आवी गई छे तेनुं नाम छे सोरिसो पिज्जा। अने अहीं मळे छे वुड फायर पिज्जा। जेम के अत्यारे राजकोट में घणी बधी जगह ओवन में बेक करेला पिज्जा मळे छे, पण अहीं जे आ लोको पिज्जा बनावे छे ते लाकड़ाना भठ्ठा में बेक करीने बनावे छे। तो आजे आपणे अहीं पिज्जानी मेकिंग प्रोसेस जोशुं, अने बीजू ए के तेमां शुं शुं नाखवामां आवे छे, केवी रीते बने छे अने तेनी खासियत शुं छे, तो चालो शुरू करीए। સારું, તો આપણી સાથે અહીંના ઓનર છે ચિરાગભાઈ. શું કહો, કેમ છે ચિરાગભાઈ? મજામાં. હવે સાહેબ, આમાં સારામાં સારી આઈટમ તમારે પિઝામાં કઈ? એટલે છે અમારો પહેલા પેલો કોન્સેપ્ટ ગુડ ફાયર પિઝા છે. રાજકોટમાં ઘણા ઓછા લોકો આ રીતની બધી પ્રોડક્ટ બનાવે છે, પણ અમારું કામ સારું છે. અમારો શેફ છે સારી એસ્ટમ, અને કામ કર્યું ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સિટીમાં. એટલે આખી થીમ ઓથેન્ટિક છે. એકવાર તમે પિઝા ખાવ એટલે 100% તમે સોરી જોવા આવો, એ અમારી ગેરંટી છે. અને અમારી ફૂડમાં અમુક મોડો ક્વોલિટી છે. વાહ, સારી વાત કહેવાય. હવે સાહેબ, આમાં અત્યારે આપણે કયો પિઝા વન ઓફ ધ બેસ્ટ રહેશે અમારા માટે? સ્પાઇસીમાં તમારે જો જવું હોય તો ચીલી ગાર્લિક લવર પિઝા સ્પાઇસીમાં હોટ ફેવરિટ છે. અહીંયા પનીરમાં જવો તો અમૃતસરી પનીર છે, અને ચીઝમાં સાહેબ ડબલ ચીઝ માર્ગેરિટા અહીંયા ફેમસ છે. બરાબર, તો તમારી રીતે તમે કયો સજેસ્ટ કરશો અમને? તમને હું છે અમૃતસરી પનીર ટેસ્ટ કરવા માંગુ. બરાબર છે. અને બીજી એ કઈ આઈટમ? સારું, તો એક આપણે ચીઝ ગાર્લિક બ્રેડ, અને બીજો કયો પિઝા કીધું તમે? બરાબર છે. સારું, તો ચાલો બનાવીએ. આપણી રેસ્ટોરન્ટમાં બધું હોમમેડ બને છે. જો બી આપણે અહીંયા જ બનાવીએ છીએ, હોમ સ્ટેટ પિઝા બનાવે છે આપણા રોટલા. આપણે કઈ બી વસ્તુ બહારથી લાવતા નથી. સોસ બી આપણે હોમમેડ બનાવીએ છીએ, એ હાઉસ જ બધું બને છે. એટલે તમારા હાઇજીન માટે સારું, અને ઘર જેવી વસ્તુ તમને ખાવા મળે. આપણે ચીઝ વાપરીએ છીએ, ગોનો ચીઝ વાપરીએ છીએ, કાઉ મિલ્કનું ગોનો ચીઝ આપણે વાપરીએ છીએ. મોઝેલ અને સેડર આપણે મિક્સ વાપરીએ છીએ. પહેલે ખાલી મોઝેલ વાપરતા છે, આપણે બ્લેન્ડ ચીઝ વાપરીએ છીએ. બીજું અમારો હોમમેડ સોસ ડ્રાય પનીરનો છે, અમૃતસરી પનીરનો છે.
અને કેટલી વાર લાગશે એક પીઝાને? સર જો આનું ટેમ્પરેચર 300 ડિગ્રી ઉપર હોય તો આ પીઝા ખાલી 4 થી 5 મિનિટમાં રેડી થઈ જાય. બરાબર છે. 250 ઉપર હોય તો ખાલી 2 મિનિટમાં પીઝા રેડી થઈ જશે અંદર. અને આ સ્પેશિયલ ભઠ્ઠી પૂનાથી મંગાવેલી છે, યુનિક ભઠ્ઠી છે. બરાબર છે. અને આમાં પીઝાની ક્રિસ્પીનેસ અને જે પીઝા ડો છે એની મીઠાસ આપણે લાકડામાં બનાવી છે, એની મીઠાસ બધા કરતા અલગ જ આવે ઓવન કરતા આમાં તો. બરાબર છે. એકવાર તમે ખાઓ તમને આનંદ જ આવે. સારું. તો દર્શક મિત્રો, આપણી પાસે હાજર છે પનીર અમૃતસરી પીઝા અને ચીઝ ગાર્લિક બ્રેડ. આ બે વસ્તુ અહીંની ફેમસ છે અને ખાસ અહીંની ખાસિયત એ છે કે અહીં જે પીઝા અને ગાર્લિક બ્રેડ બનાવવામાં આવે છે તે વુડ ફાયર એટલે કે લાકડાના ભઠ્ઠામાં શેકીને બનાવવામાં આવે છે. એ આ લોકોની ખાસિયત છે. ઓવનમાં કે ઇલેક્ટ્રિક રીતે એમ કોઈ રીતે બનાવવામાં નથી આવતા. સૌ પ્રથમ આપણે અહીંની ચીઝ ગાર્લિક બ્રેડનો ટેસ્ટ કરીશું. તો તમે જોઈ શકો છો જે એકદમ ચીઝ ગાર્લિક બ્રેડ એકદમ સોફ્ટ છે અને આની માટે ચીઝ નાખ્યું છે અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને ઓરેગાનો. એકદમ બેસ્ટ ચીઝ ગાર્લિક બ્રેડ છે, જે એકદમ સોફ્ટ છે અને માથે જે ચીઝ નાખ્યું છે તેને લીધે તેનો ટેસ્ટ એકદમ સુપર આવે છે. અને હવે આ છે એનું પીઝા. કે પીઝા અમૃતસરી પનીર પીઝા. તો તમે જોઈ શકો છો હવે ચીઝ નાખ્યું છે, પનીર નાખ્યું છે, કેપ્સિકમ, ઓનિયન આ બધી વસ્તુ નાખેલી છે. ચાલો ટ્રાય કરીએ. જે સ્પાઇસી લેવર હોય તે લોકો માટે આ પીઝા એકદમ બેસ્ટ છે.
બેસ્ટ. પીઝાનું કામકાજ ખરેખર જોરદાર છે. હવે આમાં જે ચીઝ, પનીર અને જે સોસ, જે અમુક એ લોકોની સિક્રેટ ગ્રેવી નાખવામાં આવી છે, તેના લીધે એનો ટેસ્ટ એકદમ સુપર આવે છે. તો ચાલો હમણાં થોડીક જ વારમાં અહીંના ઓનર સાથે વાતચીત કરીએ. અને એક આ ગુલબર્ગ બિયર એ પણ બેસ્ટ છે. તો ચાલો હમણાં થોડીક જ વારમાં અહીંના ઓનર સાથે આપણે વાતચીત કરીશું, ત્યાં સુધી આપણે પીઝાનો આનંદ લઈએ. અને તમારે પણ જો વુડ ફાયર પીઝા ખાવાની ઈચ્છા થાય તો આ જગ્યાએ એકવાર જરૂરથી આવી જજો. સારું, તો પનીર અમૃતસરી પીઝાનો ટેસ્ટ મને તો પર્સનલી સારો લાગ્યો છે. હું તમને એકવાર રેકમેન્ડ કરીશ કે તમે એકવાર જરૂરથી અહીં આવો અને અહીંના પીઝાનો ટેસ્ટ કરો. તો અહીં આપણી સાથે જે અહીંના ઓનર ચિરાગભાઈ સોની, તેમની સાથે થોડીક વાતચીત કરીશું. કેમ છો ચિરાગભાઈ? મજામાં? એકદમ મજામાં. બરાબર છે. કેટલો સમય થયો અહીં તમે રેસ્ટોરન્ટ ખોલ્યું એનો? એટલે અમારું એકચુઅલી 22 માર્ચે ઓપનિંગ હતું, પણ એ દિવસથી ચંદા કર્ફ્યુ અને લોકડાઉન આવી ગયું. પછી અમે ઓપન કર્યું, અત્યારે માનો ને 5-1 મહિના જેવો સમય થયો છે. રાજકોટની પબ્લિકનો રિસ્પોન્સ ઘણો સારો છે, એમાં નો ડાઉટ છે. તો ધીરે ધીરે અમે હોપશો કે પિકઅપ કરીએ છીએ અમારો બિઝનેસ અત્યારે. બરાબર છે. અને પીઝામાં તમે કઈ કઈ આઈટમ રાખો છો અહીં? અમારે ચીઝ પીઝા છે, વેજીટેબલ પીઝા છે, પનીરના પીઝા છે. અને નેક્સ્ટ ઇયરથી, એટલે મીન્સ કે 1 જાન્યુઆરી 2021થી હું મારા પોતાના ક્રિએશનના પીઝા હું ઇન્ટ્રોડ્યુસ કરું છું. એમાં છે વ્હીટ પીઝા છે, એ 5 મિક્સ હબ્સથી બનશે એ પીઝા. આખા રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે, કે આખા ગુજરાતમાં પીઝા તમને ક્યાંય નહીં મળે. પછી જે સ્પિનેચ રિકોટા પીઝા છે, એ બી તમને ક્યાંય જોવા નહીં મળે. એ મારી પોતાની ક્રિએશન છે, હું પોતે પણ સેફ જ છું, એટલે આ ક્રિએશન મારી ડેવલપ પોતાની જાતે મેં ડેવલપ કરેલી છે. બરાબર છે. અને આપણે રાજકોટમાં તો ઘણી જગ્યાએ પીઝા મળે છે, પણ ત્યાંના પીઝા અને તમારા પીઝામાં શું ફરક હોય છે? હા, સાચી વાત છે, ઘણી જગ્યાએ અત્યારે તો પીઝા મળતા થઈ ગયા છે, પણ આપણો કોન્સેપ્ટ વુડ ફાયર છે અને બીજા ઓવનમાં બનાવતા હોય. વુડ ફાયરમાં કેવું હોય કે રોટલાનો ટેસ્ટ ઘણો મીઠાશ આવે અને તમને મજા આવે એ રોટ. અને બીજું કે આપણે બધું ફ્રેશ બનાવીએ છીએ, ગોબી સાહેબ અમે ખુદ બનાવીએ છીએ, સોસ બી અમે હોમમેડ બનાવીએ છીએ, એટલે બધી વસ્તુ હાઇજીનવાળી અને ઇનહાઉસ જ બનેલી હોય છે, એટલે કસ્ટમરને ક્યારેય પેટની તકલીફ કે એવા કોઈ પ્રોબ્લેમ ના થાય, એટલે બહુ સારી વસ્તુઓ છે આપણી બધી. બરાબર છે. આ સિવાય અહીં તમે બીજી શું શું સર્વિસ આપો છો લોકો માટે? હા, એટલે અમારે એકચ્યુઅલી આ 2 માળનું બિલ્ડિંગ છે, એટલે અમે ઉપર બી ફેસિલિટી આપીએ. માનો કે તમારે કીટી પાર્ટી કરવી હોય, પ્રાઇવેટ ફંક્શન કરવા હોય, બર્થડે પાર્ટી કરવી હોય, તો માનો કે તમે કહો કે અમે 20 જણનું બુકિંગ છે, તો અમે તમને ઉપરનું હોલ તમને પોતાને સેપરેટ આપી દઈએ. ત્યાં તમે તમારું ફેમિલી કે તમારા મિત્ર હોય કે તમારા કલીગ હોય કે કોર્પોરેટ ઓફિસવાળા હોય, એ પોતે જ એન્જોય કરી શકે, બીજી કોઈ વ્યક્તિ અમે ઉપર આવવા દઈશું નહીં. તો આ તમને પ્લસ પણ અહીંયા મળે છે કે તમારું ફેમિલી કે તમારા મિત્ર જ એ લોકો જ ઉપર રહે. તો અહીંયા ત્યાં તમને મ્યુઝિક સિસ્ટમ અહીંયા એલા સર્વિસ અવેલેબલ જ છે ઇનહાઉસ. અને તમે સાથે પીઝાનો, ગાર્લિક બ્રેડનો, કોલ્ડ ડ્રિંક્સનો બધો એન્જોય એક જ જગ્યાએ તમે માણી શકો છો. અને એ ઉપરાંત તમે અમને કહો કે અમે કેક બી જોઈએ છે, તો અમે પોતાની અમારી હોમ બ્રાન્ડ સોરી જો બેકર્સની કેકે અમે અવેલેબલ છે અહીંયા આગળ, તો તમારે એ બી બહારથી ઓર્ડર કરવાની જરૂર નહીં. અમે ઇનહાઉસ જ બધી પ્રોડક્શન ચાલુ કરી દીધું છે, તો એક જ જગ્યાએ તમને બધી વસ્તુ મળી જશે. ઓનલી ફોર સોરી જો ધ પીઝા પેરેડાઇઝ. અને આપણે સાહેબ કસ્ટમર નહીં આવવું હોય તો આપણો ટાઈમ શું છે? અત્યારે તો સાંજનો ટાઈમ હતો, પણ હવે 1 જાન્યુઆરી 2021થી સવારે 11 વાગે ચાલુ થશે, 2:30 વાગે બંધ થશે, પછી સાંજે 5 વાગે ઓપનિંગ ટાઈમ છે, અન્ટિલ લેટ નાઇટ સુધી જ્યાં લઈને ગવર્મેન્ટની ગાઈડલાઇનનો ટાઈમ લાઈન હોય ત્યાં લઈને ઓપન રહેશે. બરાબર છે. અને બીજું સાહેબ અહીંયા આવવું હોય તો આપણે પરફેક્ટ એડ્રેસ શું જણાવવાનું? પરફેક્ટ એડ્રેસ સાહેબ આપણે કોમ્પ્લેક્સનું નામ છે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, 101 યાજ્ઞિક રોડ, ઓપોઝિટ રામકૃષ્ણ આશ્રમ. થેન્ક યુ ચિરાગભાઈ. નો પ્રોબ્લેમ. સારું, તો દર્શક મિત્રો આવી જ રીતે મળતા રહેશો કંઈક નવા વિડીયો સાથે, નવી અને યુનિક આઇટમ સાથે. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, વુડ ફાયર પીઝાનો ટેસ્ટ લેવો હોય તો આ જગ્યાએ એકવાર જરૂરથી આવી જાજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત. આવજો.